विद्यार्थी मित्रों ओम नमः शिवाय। हूँ भाविक सर, ब्राइट स्कूल वलाद। अत्यारे आपणे जे वीडियो जोई रह्या छीए धोरण 12 स्टेटिस्टिक्स नो चेप्टर नंबर 1 सूचकांक। मित्रों आपणे सूचकांकना घणा वीडियो जोया छे, दर बदर वीडियो जोता जईए तेम आपणने सूचकांक विशेनी सारामां सारी माहिती प्राप्त थती रही छे अने ए प्रमाणे आपणे दाखला पण गणता रह्या छीए। आजे आपणे लास्ट पेयर पासे नथी सरना सूचकांक शोधवाना छे, पण दाखलामां माहितीमां કુલ ખર્ચ આપેલ હોય ત્યારે લાસ્ટ પેર પાસેનો ફીસનો સૂચકાંક કેવી રીતે શોધવામાં આવે છે એની આપણે માહિતી મેળવી લઈએ। દાખલા તરીકે અહીંયા મિત્રો જોઈ શકો છો, એક આધાર વર્ષ આપેલું છે અને બીજું ચાલુ વર્ષ આપેલું છે। આધાર વર્ષના બે માહિતી આપેલી છે, બે ડેટા આપ્યા છે, કુલ ખર્ચ અને વપરાશ। એ જ રીતે ચાલુ વર્ષમાં પણ કુલ ખર્ચ અને વપરાશ એમ બે પ્રકારે ડેટા આપેલા છે। હવે વપરાશ જે છે એને જથ્થો કહેવાય, આધાર વર્ષના વપરાશને આપણે Q0 કહીએ, ચાલુ વર્ષના વપરાશને પણ જથ્થો કહેવાય પણ ચાલુ વર્ષની વપરાશને આપણે Q1 કહીએ। એટલે કે આપણને વપરાશ આપેલ છે પરંતુ ભાવ આપેલ નથી, ભાવની જગ્યાએ અહીંયા જોઈ શકાય છે કુલ ખર્ચ આપેલો છે। આધાર વર્ષના કુલ ખર્ચને P0 Q0 કહેવાય, ચાલુ વર્ષના કુલ ખર્ચને P1 Q1 કહેવાય। હવે જ્યારે વપરાશનો કુલ ખર્ચ આપેલો હોય ત્યારે લાસ્ટ પેર પાસેનો ફીસર આપણે કેવી રીતે શોધીએ એ એક થોડી ટેકનિકલ બાબત છે। હવે એને કેવી રીતે શોધાય એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ। જેમ કે પહેલા તો આપણે આપેલ ડેટાને કોષ્ટકમાં ગોઠવી દેવાના, બરોબર। આ જે મેં અહીંયા બધું લખાણ લખેલું છે એ તમારે હાલ લખવાનું હોતું નથી, ખાલી તમારે કોષ્ટકમાં શું બનાવવાનું હોય છે, વસ્તુ P0 Q0 P1 Q1 ત્યારબાદ PQ 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 કેટલી વખત લખવાનું હોય છે, 4 વખત। પહેલો PQ છે એમાં 10 લખવાના હોય, બીજા PQ માં 00, પછી ત્રીજા PQ ની અંદર 11 P1 Q1 અને પછી ચોથા PQ માં P0 Q1। આ રીતે આપણે કોષ્ટક બનાવતા હોઈએ છીએ। હવે દાખલામાં કઈ માહિતી આપી છે એ માહિતીને આપણે પહેલા લખીએ। જેમ કે આધાર વર્ષનું વપરાશ આપેલો છે, ભાવ આપેલ નથી। તો વિદ્યાર્થી મિત્રો આધાર વર્ષના વપરાશને આપણે Q0 કહીએ છીએ। તો સૌથી પહેલા તો આપણે આધાર વર્ષનો જે વપરાશ છે જેને આપણે Q0 કહીએ છીએ એ Q0 ને પહેલા લખી દઈશું। જેમ કે અહીંયા 50 120 30 20 ને 5 આપેલ છે, તો Q0 ની અંદર 50 120 30 20 અને 5 આ રીતે Q0 લખીશું। ત્યારબાદ ચાલુ વર્ષની જે વપરાશ આપેલી છે જેને આપણે Q1 કહીએ છીએ, Q1 ને પણ તમારે આ રીતે લખી દેવાની છે। જેમ કે 60 કિલોગ્રામ છે એની જગ્યાએ 60 140 20 15 અને 5 60 140 20 15 અને 5 આ આપણે લખી। હવે આપણી જોડે કયા ડેટા નથી એ ખાસ જોવાનું, તો દાખલાની અંદર અથવા કોષ્ટક પરથી જણાઈ આવે છે આપણી જોડે P0 P1 નથી। તો P0 ને P1 ના બદલામાં એ લોકોએ એવું તો શું આપ્યું છે કે જેની ઉપરથી આપણે P0 ને Q1 શોધી શકીએ? તો સિમ્પલ, એ લોકોએ કુલ ખર્ચ આપેલો છે। જ્યારે કુલ ખર્ચ અને વપરાશ આપ્યો હોય એટલે કે કુલ ખર્ચ અને જથ્થો આપી દીધો હોય એટલે ભાવ આપ્યો નહીં હોય, તો આપણે ભાવ શોધવો પડે। તો હવે ભાવ મળે કેવી રીતે? તો આપણે અગાઉ જોઈ ગયા છીએ કે ભાવ ગુણ્યા જથ્થો જ્યારે કરવામાં આવે છે ત્યારે કુલ ખર્ચ મળે છે, આવું આપણે શીખ્યા છીએ। તો સમજો કે જથ્થો આપેલો છે અને કુલ ખર્ચ આપ્યો છે, ભાવ આપેલ નથી, તો તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું, કુલ ખર્ચને જે આપ્યું હોય એના વડે ભાગી નાખવાનો। જેમ કે અહીંયા વપરાશ આપેલી છે તો કુલ ખર્ચને વપરાશ વડે ભાગી નાખવાની, જેમ કે 2550 વડે ભાગો, 600 ને 120 વડે ભાગો, 330 ને 30 વડે ભાગો, 360 ને 20 વડે ભાગો, 40 ને 5 વડે ભાગો, બરોબર। એટલે કે P0 ને Q0 વડે ભાગવાથી P0 Q0 ને Q0 વડે ભાગવાથી આપણને P0 મળશે। હવે P0 આપણને આ રીતે મળે છે, જેમ કે અહીંયા પહેલા મળશે 50, કેવી રીતે મળ્યા, 2500 ભાગ્યા 50 કરવાથી આપણે કેલ્ક્યુલેટરનો મજાસ બતાવશે। ત્યારબાદ 5 11 18 અને પછી આપણને 8 મળે છે। હવે 8 કેવી રીતે મળ્યા એ પણ કેલ્ક્યુલેટરમાં કરી જોજો, તમને 40 ભાગ્યા 5 કરશો એટલે તમને 8 મળી જશે। હવે સેમ ટુ સેમ કુલ ખર્ચ ચાલુ વર્ષનો આપેલો છે P1 Q1, તો વપરાશ Q1 વડે એને ભાગી નાખો, જેમ કે 4200 ને 60 વડે ભાગો, 700 ને 140 વડે ભાગો, 200 ને 20 વડે ભાગો, 300 ને 15 વડે ભાગો અને 50 ને 5 વડે ભાગો, ભાગતા આપણને
P1 કઈક આ રીતે મળશે 75 5 10. तो मित्रों हवे आपकी जोड़े आ बधी मैटर नहीं होय, आ जे भाग बताऊ छु आ भाग हालमा तमारी जोड़े हसे नहीं, आटलो भाग तमारी जोड़े नहीं होय, परंतु तमारी जोड़े चार डेटा आवी गया 1 2 3 4. अब आना ऊपर थी तमारे P0 P1 Q0 P0 Q0 P1 Q1 ने P0 Q1 शोधवाना. जेम के P0 Q0 तो આપેલો છે દાખલામાં, એ પણ એક હિંટ પોઈન્ટ છે. કેવી રીતે ખબર પડે P0 Q0 એટલે આધાર વર્ષનો કુલ ખર્ચ. હવે મિત્રો જોઈ શકો છો આધાર વર્ષનો કુલ ખર્ચ એટલે કે P0 Q0 2500 600 330 360 અને 40. તો એ તમારે અહીંયા સડંગ લખવા હોય તો લખી શકાય. બિલકુલ એ જ રીતે ચાલુ વર્ષનો કુલ ખર્ચ એટલે કે P1 Q1 એ પણ તમને દાખલામાં આપી દીધો છે. ચાલુ વર્ષનો કુલ ખર્ચ જેને આપણે કહીએ છીએ P1 Q1 4200 700 200 350, એ પણ તમે અહીંયા સીધા લખી શકો. જો તમારે ગુણાકાર કરવો ના હોય તો, ગુણાકાર કરવો હોય તો પણ વાંધો નથી. જેમ કે P0 Q0 નો ગુણાકાર કરવો છે તો ગુણાકાર કરો 50 × 50 5 5 25, ત્યાં 12 5 60 600 મળે તમને, 11 × 30 11 30 33 330 મળે તો પણ ચાલશે. હવે આપણે મેઇન જે જોવાનું છે કે આ બે કોલમ તમારે શોધવા પડે અલગથી, કે P1 Q0 P1 નું જે કોલમ છે 70 5 10 20 10 વાળું એનો ગુણાકાર Q0 સાથે કરવાનો, 50 120 30 20 અને 5 સાથે કરીશું તો આપણને કેવી રીતે મળે 7 5 35 35 100 12 5 60 600 30 × 10 300 20 × 20 400 5 × 10 50. એ જ રીતે P0 અને Q1 તમે શોધી શકો. P0 Q1 P0 નું જે કોલમ છે આ P0 ના કોલમ જે મળ્યું એનો ગુણાકાર Q1 સાથે એટલે કે આની સાથે કરીશું. જેમ કે 50 × 60 6 5 30 તો આપણને 3000 મળે છે. ત્યારબાદ 14 × 5 તો 14 5 70 અહીંયા 700 મળે છે. 11 × 2 11 2 22 220 મળે છે. 18 × 15 18 × 15 કરતા આપણને અહીંયા 270 મળે છે. 8 × 5 8 5 40 અહીંયા 40 મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આ 1 2 3 અને 4 આ ચાર કોલમ જે છે એ ચારે ચાર કોલમનું ટોટલ મારવાનું હોય છે. જેને આપણે સરળ કે ચારે ચાર કોલમનો સરવાળો કરીશું આપણે તો સરવાળો આપણને કંઈક આ રીતે મળે છે. સમજો કે આ સરવાળો P1 Q0 નો છે તો P1 Q0 નો સરવાળો, સરવાળાને આપણે શું કહીશું સિગ્મા. આ જે સરવાળો મળ્યો એ P0 Q0 નો સરવાળો, સરવાળો એટલે સિગ્મા P0 Q0 એમ વિદ્યાર્થી મિત્રો જે કોલમનો સરવાળો હોય એને સિગ્મા થી બતાવવાનો રિવાજ છે, એટલું સમજી લેવાનું. P1 Q1 સિગ્મા P0 Q1 બરાબર છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ ચારનો ઉપયોગ સૂત્રમાં કરતા હોઈએ છીએ. લાસ્કરનો સૂચકાંક જેને આપણે ઇન્ડેક્સ નંબર ઓફ લાસ્કર કહીએ છીએ તો એનું સૂત્ર છે PQ સિગ્મા સિગ્મા 10 0 0 એટલે કે સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોવાનું સરવાળો P1 Q0 નો, તો P1 Q0 નો સરવાળો અહીંયા કેટલો મળે છે 4850 અને ભાગ્યા સિગ્મા P0 Q0 તો P0 Q0 નો સરવાળો કેટલો મળે છે 3830. તો અહીંયા 4850 ભાગ્યા 3830 ગુણ્યા 100 કરતા આપણને કેલ્ક્યુલેટરમાં જવાબ મળે છે 126.63. ખાસ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા રહેજો. પાસેનો સૂચકાંક ઇન્ડેક્સ નંબર ઓફ પાસે, હવે ઇન્ડેક્સ નંબર ઓફ પાસે નું જે સૂત્ર છે એ સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 એટલે કે 1101. PQ તો બંનેમાં સરખા જ છે, ઉપર નીચે સિગ્મા સરખો છે બરોબર ગુણ્યા 100. હવે સિગ્મા P1 Q1 તો સિગ્મા P1 Q1 કેટલો મળે છે 5450 ભાગ્યા સિગ્મા P0 Q1 કેટલો મળે છે 4230. તો 5450 ભાગ્યા 4230 ગુણ્યા 100 કરતા કેલ્ક્યુલેટરમાં આપણને મળશે 128.84. ત્યારબાદ બે સૂચકાંક મળ્યા બાદ ત્રીજો સૂચકાંક ફિશરનો સૂચકાંક ઇન્ડેક્સ નંબર ઓફ ફિશર. તો ફિશરના સૂચકાંકનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો નાનું સૂત્ર આપણને ખબર છે કે જ્યારે લાસ્ટ પેર અને પાસે ના સૂત્રથી આપણે જવાબો શોધી લીધા હોય તો ફિશરનું સૂત્ર નાનું છે એ વાપરવાનું. તો રૂટની અંદર લાસ્કરનો સૂચકાંક ગુણ્યા પાસેનો સૂચકાંક. હવે લાસ્કરનો સૂચકાંક મળ્યો તો 126.63, જે આ સૂચકાંક મળ્યો છે એ લાસ્કરની જગ્યાએ લખી દેવાનો 128.84.
જે સૂચકાંક આપણને પાસેનો મળ્યો છે કે અહીંયા પાસેની જગ્યાએ મૂકી દેશું 128.84 હવે આ બંનેનો ગુણાકાર 16315.0092 એ આપણને કેલ્ક્યુલેટરમાં બતાવશે સેમ ટુ સેમ એ તમારે અહીંયા લખવાનું છે ત્યારબાદ કેલ્ક્યુલેટરમાંથી અંડર રૂટનું બટન તમે દબાવી દેશો એટલે અંડર રૂટ અહીંયા કાઢતા તમને 127.73 જવાબ મળશે આ 127.73 જવાબ જે તમને મળ્યો એ ઇન્ડેક્સ નંબર ઓફ ફિશર કહેવાય આ રીતે આપણે ત્રણ સૂચકાંક શોધ્યા લાસ્કર પાસે અને ફિશર તો લાસ્કરનો સૂચકાંક કેટલો મળ્યો 126.63 ફિશર પાસેનો સૂચકાંક કેટલો મળ્યો 128.84 અને ફિશરનો સૂચકાંક 127.73 અહીંયા મળ્યો તો આ રીતે આપણે કુલ ખર્ચ જ્યારે આપેલો હોય ત્યારે જે ન આપ્યું હોય અને જે આપ્યું હોય જે આપ્યું એના વડે ભાગતા જે ન આપ્યું એ મળી જાય જેમ કે અહીંયા કુલ ખર્ચ આપણને આપેલો અને વપરાશ આપેલો ભાવ આપેલો નહોતો તો આપણે શું કર્યું કુલ ખર્ચને વપરાશ વડે ભાગી નાખી એટલે આપણને ભાવ મળી ગયો એટલે આપણે અહીંયા ભાવ શોધી લીધો આ રીતે આપણે જ્યારે કુલ ખર્ચ આપેલો હોય ત્યારે લાસ્ટ ફેર પાસે અને ફિશરનો સૂચકાંક કેવી રીતે શોધી શકાય છે એનો એક વિસ્તૃત દાખલો અહીંયા આપણે મેળ્યો દાખલાનો વિડીયો 3-4 વખત જોયા પછી જ તમે ગણવાનો પ્રયત્ન કરો બરોબર એ તમારી જોડે આશા રાખીએ છીએ ના ખબર પડે તો 5-5 વખત વિડીયો જોયા પછી જ તમે દાખલો ગણજો આવા દાખલા હું તમને પીડીએફ ફાઇલમાં આપું છું જે તમારે ઘરેથી ગણીને મને મોકલવાના રહેશે ઓમ નમઃ શિવાય